જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌને રામ રામ. આજે આપને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના રાજ્યાભિષેક વિશે અવગત કરાવીને રાજ્યાભિષેક એટલે શું, એનું મહત્વ શું, રાજાની જવાબદારી કેવી હોય, રાજ્યાભિષેકમાં શું શું કરવામાં આવતું, એ બધી જ રસપ્રદ વાતોથી માહિતગાર કરીને રાજાશાહીની અણમોલ વિરાસતને સાચી રીતે સમજાવવાનો અહીં પ્રયત્ન કરવો છે. રાજ્યાભિષેક સમયે બહુ મોટી લાંબી લચક ધાર્મિક વિધિ થાય, મહારાજાને પવિત્ર નદીઓના જળ અને જાત જાતની વનસ્પતિઓ અને અનેક વસ્તુથી વિભૂષિત કરવામાં આવતા હતા. કાઠિયાવાડના લોકોએ હમણાં જ રાજકોટ ઠાકોર સાહેબ માનધાતા સિંહજીનો આ પ્રકારનો રાજ્યાભિષેક નિહાળ્યો છે એને ખ્યાલ હશે જ. રાજ્યાભિષેક આમ તો હજુ રાજવીના દેહને અગ્નિદાહ ન દેવાયો હોય ત્યારે તરત જ કામ ચલાવ તિલક ત્યારે જ કરી દેવાતું હતું. આપને ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી આ બેલ આઇકન દબાવો જેથી કરી આપને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. કારણ કે રાજગાદી કદી ખાલી ન રહેવી જોઈએ એવી ધાર્મિક માન્યતા છે. એટલે આજે રાજાશાહી નહીં હોવા છતાં પણ રાજવીઓ રાજતિલક કરે છે એ આજે લોકશાહીના ઘણા લોકોને ખબર હોતી નથી. જો રાજા થનાર વ્યક્તિ બાળ ઉંમરના હોય તો બ્રિટિશરો વહીવટ સંભાળી લેતા અને કાં એડમિનિસ્ટ્રેટર નિમિત્તે અથવા મહારાણી સાહેબ સક્ષમ હોય તો એમને રાજ્યની રખેવાળી સોંપે અથવા માણસોની કાઉન્સિલ નિમી એને રાજ્ય વહીવટ રાજવી પુખ્ત ઉંમરના ન થાય ત્યાં સુધી સોંપતા હતા. અહીં મહારાજા રાજગાદીના વારસ તો 17 જુલાઈ 1919 ભાવસિંહજીના અવસાન બાદ તરત જ બની ગયેલા, પણ તેમની ઉંમર 7-1 વર્ષની હતી. આથી બ્રિટિશરોએ અહીં કાઉન્સિલ નિમી અને દિવાન પ્રભાશંકર પટણીએ 1919-16-4-1931 સુધી રાજ્યકારભાર તેમના નામે ચલાવ્યો. એટલું જ મહારાજાનું સુયોગ્ય રીતે ઘડતર કરીને મહારાજાને ભણાવ્યા ગણાવ્યા, લાલન પાલન અને જતનમાં જરાય કચાશ રાખી નહીં. અહીં કમનસીબી એ હતી કે મહારાજાના માતા અને પિતા બંને સાવ અણસમજણા બાળકો હતા. ત્રણેય ભાઈઓ ત્યારથી ચાલ્યા ગયેલા, તેથી બધી જવાબદારી ગોંડલ, પોરબંદરનો રાજ પરિવાર અને અન્ય સગા વહાલા અને કાઉન્સિલ ઉપર જ રહી હતી. પણ મહારાજાનો ઉછેર ખૂબ જ ઉત્તમ રીતે થયો અને મહારાજાએ ભાવનગરના રાજકુળને સવાયું દીપાવ્યું, એમાં કોઈ મીન મેખ નથી. રાજ્યાભિષેક એટલે રાજા મહારાજાઓ, પ્રજાજનો અને અધિકારીઓ વચ્ચે રાજાને જવાબદારીનું ભાન થાય અને એ જવાબદારી હસ્તે મોઢે સ્વીકારે એને રાજ્યાભિષેક કહેવાય. ઉદયપુર મહારાણા એક દિવસ મિયાનામાં બેસીને એકલિંગજીના દર્શન કરવા જતા હતા ત્યારે મિયાનો ઉપાડનાર ભોઈ કહે, બાપુ કેટલાય મહિનાથી પગાર ચડત થઈ ગયો છે, તો પગાર મળે એવું કંઈક કરો ને. આટલું સાંભળતા તો મહારાણાની આંખો અચરજ પામી ગઈ કે શું વાત છે. દર્શનેથી પરત તરત રાજમહેલમાં આવી દિવાનને બોલાવીને કહ્યું, રાજ્યાભિષેક માટે તૈયારી કરાવો, સારું મુહૂર્ત જોવડાવો. દિવાનને થયું કે મહારાણાને વૃદ્ધાવસ્થાને કારણે વિચાર શક્તિમાં ઓટ આવી લાગે છે, બાકી રાજ્યાભિષેક તો 40 વર્ષ પહેલા થઈ જ ગયો છે. મહારાણા કહે, પણ તમે ક્યાં એનું મહત્વ અને આજ્ઞા સમજ્યા છો. બધા જ રજવાડાને તેડાવ્યા, બધા રજવાડાઓને પણ થયું કે મહારાણા આ શું બીજી વાર રાજ્યાભિષેક કરે છે, પણ બધા મોટાને માન આપીને આવ્યા. બીજી વાર બ્રાહ્મણોએ રાજ્યાભિષેક કર્યો. દરબાર ભરી મહારાણાએ દિવાનને બોલાવીને કહ્યું કે
દિવાનજી હવે ધ્યાન રાખજો, મારે ત્રીજી વાર રાજ્યાભિષેક ન કરવો પડે હો, એવી મહેરબાની કરીને રાજકારભારની વ્યવસ્થા કરશો એવી હું આશા રાખું છું। આ પછી મહારાણાએ બીજી વાર આ રાજ્યાભિષેક શું કામ કરાવ્યો એ જાહેર કર્યું કે કેમ પગાર મોડો થાય, આવા નાના માણસનું તો શું થાય, આ તમારામાં જવાબદારી આવે એટલા માટે મેં આવડો મોટો ખર્ચ કર્યો અને સૌનો ટાઈમ બગાડ્યો, એ માટે હું દિલગીર છું, એવું મહારાણા બોલ્યા હતા। પણ કોઈને શિક્ષા નહોતી કરવી, મારે આ પ્રસંગમાંથી રાજાની જવાબદારી કેવી હોય એ શીખવવું હતું। રાજ્યાભિષેક સમયે શું શું કરવામાં આવતું, મોટે ભાગે રાજ્યાભિષેક વાઇસરોય અથવા ગવર્નરના હાથે કરવામાં આવતો હતો। એ સમયે સગીર રાજ્ય વહીવટનો જેણે કારભાર સંભાળ્યો હોય તે હિસાબ રજૂ કરતો। બાળ રાજાને અપાયેલી કેળવણીનું સ્તુતિ જ્ઞાન જાહેરમાં કરવામાં આવતું અને સત્તા હાથમાં લીધા પછી વર્તન વિશે શિખામણ વડીલો મહેમાનો આપતા હતા અને મહેમાનો રાજાને શુભેચ્છા પાઠવતા કે આપ પ્રજાનું લાલન પાલન કરવામાં સુખરૂપ નીવડો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। રાજ્યાભિષેકના પ્રસંગમાં મોટે ભાગે વાઇસરોય ગવર્નર કે પોલિટિકલ એજન્ટ હાજર રહેતા હતા। અહીં ગવર્નર જનરલ તરફથી મિસ્ટર ઈ એચ કીલી હાજર રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી પ્રવચન કર્યું હતું। આ સમયે તરત જ પ્રભાશંકર પટણીએ રાજ્ય વહીવટનું સીલ અને તિજોરીની ચાવી મહારાજાને સોંપી કે 15 તોપના બહાર કરવામાં આવ્યા હતા। આખો દરબાર મહારાજાને માન આપવા ઊભો થયો અને માન અપાયું। ત્યાર પછી તરત જ ભાવનગર રાજ્યના મધુર રાજગીતની સુરાવલીઓ છેડવામાં આવી હતી। આ રાજ્યાભિષેકમાં વાઇસરોય લોર્ડ ઇરવિન હાજર રહેવાના હતા, પરંતુ કમનસીબે આ દિવસોમાં જ ઇરવિનને ભારત છોડી ઇંગ્લેન્ડ જવાનું હતું અને નવા વાઇસરોય લોર્ડ વિલિંગડનને આવકારવાના હતા। તેથી વાઇસરોય ઇરવિન ન આવી શક્યા, પણ તેણે જે સંદેશો મોકલ્યો એ આપને અહીં બતાવ્યો છે। આ અવસરે મહારાજાએ જે 28 નવાજેશો જાહેર કરી હતી તે દિવાન પ્રભાશંકર પટણીએ વાંચી સંભળાવી હતી। જે બધી જ નવાજેશોને આપની નજરે અહીં આમાં મૂકીને થોડો આપનો સમય બચાવ્યો છે, જેને વધુ રસ હશે તે જાણી શકશે। આ પછી રજવાડાની રીત રસમ મુજબ પોશાક દરબાર ભરાયો હતો।